મિત્રો આજે આપણે વિષય સંસ્કૃત ધોરણ 10 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ આ પાઠ વિષય અભ્યાસ કરશું જ્યાં ગદ્ય જે છે એમાં જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ જો પુસ્તકમાં જણાવો કે પહેલા આનો આપો વિષયવસ્તુ સમજાવું કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ જે નાટક માટે જાણીતા છે જે મહાકવિ ભાસ જે છે એ નાટક માટે જાણીતા છે મહાકવિ ભાસ છે એ નાટક માટે કથાવસ્તુની વાત કરીએ આ પાઠનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે કે જ્યારે મહાભારતમાં કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે એમાં અભિમન્યુ ને અન્યાયથી અભિમન્યુનો વધ થાય આથી અર્જુનને ભારે દુઃખ થાય તેણે અભિમન્યુનો વધ કરનારાઓને વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ ભગવાન એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે અને અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોને બહુ દુઃખ સોવાયેલું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે અને તે ઘટોત્કચને પોતાના દૂત બનાવીને જે શાંતિનો સંદેશો મોકલે એ ઉપરથી પાઠનું નામ છે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ યુદ્ધના જે ઉમદામાં ડૂબેલા દુર્યોધન સહયોગી શકુની વગેરે શાંતિનો સંદેશ સાંભળતા તૈયાર થતા નથી છેવટે ઘડોદર શ્રી કૃષ્ણનો પશ્ચિમ સંદેશ સંભળાવે છે આવી જ્યારે ઘટના ઘટે પરિવારની અંદર કે અંદરો અંદર મહાભારત આધારિત વાત કરે કે અંદરો અંદર ઝઘડાઓ યુદ્ધો થાય અને ભગવાન શ્રી કૃષ્ણ આ યુદ્ધને રોકવા માટે સંદેશો ઘટોત્કચને મોકલે એ તો બરોબર પણ સામે પક્ષ જે છે દુર્યોધન શકુની આ સંદેશો સાંભળવા તૈયાર થતા હવે વાત આગળ જતા દૂત તરીકે ગયેલો ઘટોત્કચ જે છે એ દુર્યોધન ને શકુની સાથેના રોમાંચક સંવાદો આ વાતમાં રજૂ કર્યા છે હવે જો ઘટોત્કચ જે છે ઘટોત્કચ એ ઓળખાણ આપું છું ને કે જે હિડિંબા અને ભીમ દ્વારા ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર એટલે ઘટોત્કચ એટલે ખરેખર માતા તરફથી જોઈએ તો ઘટોત્કચ એ રાક્ષસીનો પુત્ર કહેવાય અને ઘટોત્કચ એ ભીમનો પણ પુત્ર કહેવાય એટલે શ્રી કૃષ્ણ ભગવાને ઘટોત્કચ નો ઉપયોગ કરી અને શાંતિનો સંદેશો મોકલવા માટે એને દૂત તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે અર્જુનને અર્જુનના પુત્રને અભિમન્યુને ક્ષત્રિયને અથવા અન્યાયથી તેમનો વધ કરી નાખે અને પાંડવો બધા એકદમ દુઃખમાં ડૂબી જાય અર્જુન પછી એકદમ સંકલ્પના કરે કે હવે યુદ્ધ તેથી કલ્યાણ એવું કરી
અને એકદમ દુખી અને ક્રોધી બને છે. હવે આપણે પાઠ તરફ જોઈએ તો જો પાઠમાં ડાયરેક્ટ ઘટોત્કચનું પાત્ર લગ્ન શરૂ થાય. ઘટોત્કચ બોલે પ્રવેશ્ય અને પ્રવેશ કરીને, પ્રવેશ્ય એટલે પ્રવેશ કરીને. અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. ઘટોત્કચ એમ કે અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ, અરે આ ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયંતિ, અનાર્ય અનાર્ય મતલબ સો, શું કીધું કે સો પુત્રના જનક અનાર્ય સતમ, સો સતમ એટલે સો, અનાર્ય એટલે અનાર્ય પુત્રોના જનક અથવા પિતા, સો અનાર્ય ના પિતા. ઉપસૃત્ય, ઉપસૃત્ય એટલે પાસે જઈને. પિતામહ, હે પિતામહ અભિવાદય ઘટોત્કચ, હે પિતામહ ઘટોત્કચ અભિવાદન કરે છે. કૌંસમાં કે ઇત્ય અર્ધોક્તે, એમ અર્ધું બોલતા. નન અયમ અક્રમ્ય, ના ના આ અક્રમ્ય છે, અતિક્રમણ છે. યુધિષ્ઠિરાય ચ મે ગુરુવરો ભવંત અભિવાદયંતિ. યુધિષ્ઠિર અને મારા ગુરુવરો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. આ એની ઘટોત્કચ એની વિવેક બુદ્ધિથી એનો વાસંતર કહે છે. એક વખત ફરી વખત જો પ્રવેશ કરીને, અરે પૂજ્ય રુદ્રાષ્ટ્ર સો અનાર્યના પુત્ર જનક પિતામાં અભિવાદન કરું છું હું ઘટોત્કચ, એમ અર્જુન બોલતા. ના ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુવરો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ પ્રણામ કરું છું. આવી રીતે એનો ભાષાંતર થાય. હવે એમાં આપણે આગળ જોઈએ તો ધૃતરાષ્ટ્ર બોલે કે અહી અહી પુત્ર, આવ આવ પુત્ર. ઘટોત્કચ બોલે અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન, અહો કલ્યાણઃ આ પુત્ર, અહો કલ્યાણ આ આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો, આમ કહે છે. અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન, આપ શ્રી ખરેખર કલ્યાણકારી છે. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ આ ભગવાન શક્તયુદ્ધ, કલ્યાણરૂપી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. કલ્યાણના પ્રસૂતિ એટલે ઉદ્ભવ સ્થાન, વસ્તુઓના ઉદ્ભવ સ્થાન, કલ્યાણના ઉદ્ભવ સ્થાન પિતામહને ભગવાન શક્રયુદ્ધ વાળે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે. દુર્યોધન રુદ્રાષ્ટ્ર બોલે આસનાદુસ્થાય, આસન ઉપરથી ઉભા થઈને. કિમ જ્ઞાનાયા પ્રયંતિ ભગવાન શક્રયુદ્ધ, આસન ઉપરથી ઉભા થઈને ભગવાન શક્રયુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણએ સો આદેશ આપ્યો છે. કિમ આજ્ઞાપયંતિ ભગવાન શક્રયુદ્ધ, ભગવાન શક્રયુદ્ધ શક્રયુદ્ધ શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણએ શું આદેશ આપ્યો છે. રુદ્રાષ્ટ્ર આસન ઉપરથી ઉભા થઈ જાય અને એમ કે ભગવાન શ્રી કૃષ્ણએ શું સંદેશ આપ્યો છે. હવે ઘટોત્કચ બોલે ના ના ના, એટલે ના 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 નહીં નહીં, આસન સ્થાને એવમ ભગવતા શુક્રદર્શ સંદેશ, આસન ઉપર સ્થિત બેસીને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. ઘટોત્કચ એમ કે નહીં નહીં, આસન ઉપર બેસીને જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. ધૃતરાષ્ટ્ર કે યદા આજ્ઞાપયંતિ ભગવાન શુક્રયુદ્ધ, જેવી આજ્ઞા શ્રી કૃષ્ણ ભગવાનની ઉપવિશ એટલે આસન ઉપર બેસે છે. હવે આગળ ઘટોત્કચ બોલે પિતામહ શૂન્યતામ, પિતામહ સાંભળો, હા વચ્છ હા બેટા, અભિમન્યુ અભિમન્યુ, હા વચ્છ હા બેટા, ફુલુ કુળ પ્રદીપ, ફુલુ કુળ પ્રદીપ એટલે કુળનો તેજસ્વી પુત્ર,
દીપક કુળનો કુળુ કુળ પ્રદીપ એટલે કુળનો તેજસ્વી દીપક હાવચ હા બેટા યદુ કુળ પ્રવલહ યદુ કુળનો અંકુર તવ જનની માતુલમ પિતા તવ જનની માતુલમ મામ અપિ પરિતજ્ય પિતા મહા દ્રષ્ટુમ આશ્રયઃ સ્વર્ગમ પ્રિગતો અસ્સી તવ જનની તારી માતાને માતુલ હોય એટલે મામાને તારી માતાને અને મામાને પણ અને મને પણ પરિતજ્ય એટલે છોડીને પિતામહ દ્રષ્ટુ પિતામહને જોવાની ઈચ્છાએ તો સ્વર્ગે સિધાવ્યો એક પુત્ર વિનાશ એક પુત્રના વિનાશથી અર્જુન અસ્યતાવત ઇતુદ્રિશી ખળુ અવસ્થા એક પુત્રના વિનાશથી અર્જુનની જો આવી દશા થઈ છે તો આપનું ભવિષ્યમાં શું થશે તથા ચુક્તઃ એમ તરત જ ઈદાની એટલે અત્યારે એમ તરત જ પોતાની સેનાને અત્યારે પાછી વાળી લે યથાર્થે પુત્ર શોકમ જેવી રીતે પુત્રના દુઃખનો ઉઠેલો અગ્નિ ભવિષ્યની મા ભક્તને બાળી નાખશે આવી રીતે ઘટોત્કચને સંદેશો આપતા કહ્યું ઘટોત્કચ બોલે છે ફરી વખત જો અસંત બોલું છું ગાય કે પિતામહ સાંભળો હાય પુત્ર અભિમન્યુ હાય પુત્ર કુરુ કુળનો તેજસ્વી દીપક અરે બેટા હિન્દુ કુળના અંકુર તારી માતાને અને મામાને જજીને પિતામહને મળવાની ઈચ્છાએ તું સ્વર્ગે સિધાવ્યો હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુન જો એટલે દુઃખી થયો તો આપની વળી કેવી દશા થશે તો શીઘ્ર એટલે ઝડપથી પોતાની સેનાને તું પાછી વાળી લે જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તારા પ્રાણને બાળી નાખશે આવી રીતે એને કીધું હવે શકુની બોલે શકુની શું કે યદિ સ્યાત વાક્ય માત્ર ન નિર્જય તો વસુધરા જો વાક્ય માત્ર બોલવાથી પૃથ્વી જીતી શકાય આમ બોલે કટાક્ષમાં ઘટોત્કચને એમ કે કે વાક્ય બોલવાથી જ માત્ર પૃથ્વી જીતી શકાય વાક્ય વાક્ય યદિ ભવેશ્વ સર્વ છત્ર વદ્ધ રૂપવ આ એક એક વાક્યે બધા સર્વ અથવા બધા ક્ષત્રિયોનો વધ કર્યો છે આવી કટાક્ષ ભાષામાં એમ કે વાક્ય બોલવાથી પૃથ્વી જીતી શકાય આવી કટાક્ષ ભાષામાં એવું કે ઘટોત્કચને ઉશ્કેરવા માટે કે ખાલી વાક્ય બોલવાથી પૃથ્વી ન જીતી શકાય એક એક વાક્યે બધા ક્ષત્રિયોનો વધ કર્યો ઘટોત્કચ બોલે કે શકુની રે વ્યવહારિત શકુની બોલે છે શકુની એમ કહે છે ઘટોત્કચ શકુનીને કહે શકુની રે તો આ શકુની બોલે છે ગો શકુની હે શકુની અક્ષર વિમુષ્ય ભવવાને યોગ્ય જુગઠાના પાસાને છોડી દે અને યુદ્ધને યુદ્ધ કરવા તૈયાર હતા દુર્યોધન બોલે ગો ગો પ્રતિગત અરે આખો મૂળ સ્વભાવ પર ગયો વયમી ખરું રૌદ્ર અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો ગ્રંથ અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવ વાળા છીએ દુર્યોધન એમ કે કારણ કે શકુની એમ કે ઓ શકુની બોલે છે અરે શકુની જુઠ્ઠાના પાછા છોડી દે યુદ્ધમાં યુદ્ધ કરવા તૈયાર હતા એટલે દુર્યોધન એમ કે અરે આ તો એના મૂળ સ્વભાવ પર ગયો અરે ખરેખર રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવના અમે છીએ આવી રીતે એનું ભાષાંતર થાય હવે આપણે એ ભાષાંતરને ફરી વખત શબ્દ સ્વરૂપે આપણે જોઈએ તો શું કહેવા માંગે કે પેલો છે જનાર્દન બરોબર એટલે શ્રી કૃષ્ણ પશ્ચિમ એટલે છેલ્લો અંતિમ સંદેશ હવે તો અહીંયા શબ્દ આવશે જનાર્દન છે એટલે શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે અંતિમ અંતિમ સંદેશ એ પાઠનો રાઇટર હવે આપણે પાઠનું જે પ્રવેશ્ય પ્રવેશીને થાય શું થાય પ્રવેશ્ય એટલે પ્રવેશ્ય એટલે પ્રવેશીને પ્રવેશીને પ્રવેશ્ય એટલે પ્રવેશીને થાય
હવે આગળ એના પછી શબ્દ છે અત્ર ભવાન અત્ર ભવાન અત્ર ભવાન એટલે આ શ્રીમાન તો આ મહાશય તારી માતાને મામાને અને મને જ જઈને પિતા મને મળવા
કર્યો હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુન તો ખરેખર અસ્ત વ્યસ્ત છે તો આપની વળી કેવી દશા થશે તો ઝડપથી પોતાના પક્ષની સેનાને પાછી વાળી લો જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક બાળી નાખશે શકુને કે જો વાક્ય બોલવાથી માત્ર પૃથ્વી જીતી જવાય છે એક એક વાક્યથી બધા ક્ષત્રિયોનો વધ થયો છે દુર્યોધન બોલે અરે ઓ મૂળ સ્વભાવ પર ગયો અમે કોણ ખરેખર રુદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવ વાળા છીએ આ વાત કરી આય આગળ એમ કે દુર્યોધન આટલું ભાષાંતર આપણે આજે રાખીએ કેટલી મિનિટ